ગુજરાતમાં ફરી મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ. ગુજરાતમાં ક્યાંક અતિ ભારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી. જી હા, વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગઈકાલે જ ગુજરાતના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પણ ગુજરાતના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર કે આવતીકાલે અને આગામી 7 દિવસ સુધી ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લા અને તાલુકામાં વરસાદ પડી શકે છે. જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાતમાં મંગળવારે કુલ 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે, પરંતુ તેની તીવ્રતા વધારે ન હતી. હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. આજે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે તો અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી આપી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આવનારા 7 દિવસ માટે તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે તેમણે 4th અને 5th દિવસે એટલે કે શનિવારે અને રવિવારના દિવસે માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ ચેતવણી આપી છે. રામશ્રી યાદવે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો મોસમ વૈજ્ઞાનિક આવતીકાલે એટલે કે ગુરુવાર માટેની આગાહીમાં તેમણે ખાસ જણાવ્યું છે કે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવારની આગાહીની જો વાત કરીએ તો શુક્રવારની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે દાહોદ અને મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રવિવાર માટે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. મોસમ વૈજ્ઞાનિકની આગાહી પ્રમાણે સોમવારે વડોદરા અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, કચ્છ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી અને ચેતવણી આપવામાં આવી છે. આ સાથે 4th અને 5th દિવસે માટે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. વાત કરીએ આજે પડેલા વરસાદની તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ, આજે 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ પડતા બફારામાં રાહત મળી છે, જ્યારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદના કારણે રસ્તા પાણીમાં તરબોળ થયા છે. લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ પડતા બફારામાંથી રાહત મળી છે, જેના લીધે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે. અલથાણ પાસે આવેલ શ્યામ મંદિર રોડ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા છે, જ્યારે અનેક વાહનો બંધ પડ્યા હતા. વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ નિર્માણ પામી છે. વધુમાં વાત કરીએ તો હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. આજે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું હવામાન રહેશે તેની ખાસ માહિતી આપી છે, જેમાં તેમણે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે તો અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આવનારા 7 દિવસ માટે તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
આ સાથે તેમણે ચોથા અને પાંચમા દિવસે એટલે કે શનિ અને રવિવારે ખાસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળ્યો છે. આ તમામ જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં 20 દિવસ બાદ વરસાદ પડતા મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું છે. અમરેલી જિલ્લામાં સિઝનની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો, બાદ વરસાદ લંબાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ત્યારે આજે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, નદીઓમાં પૂર આવી ગયા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા સહિતના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 20-25 દિવસના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ થયો છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગાધકડા ગામે આવેલી ફૂલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. લાંબા સમયના વિરામ બાદ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળીના પાકને જીવનદાન મળ્યું છે. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદની શરૂઆત થતાં નદીઓમાં પૂર આવ્યા છે. ખાંભા તાલુકાના રબારિકા, સાડવા, પીપરિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રબારિકા ગામની સુકો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. લીલિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થતાં લીલિયાના મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પણ પૂર આવ્યું છે. તો સાથે જ હાથીગઢ, હરિપર, અંટાળિયા, ખારા સહિતના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. જાફરાબાદ તાલુકાના કોસ્ટલ બેલેટ વિસ્તારમાં વરસાદ ધોધમાર પડ્યો. જાફરાબાદ તાલુકાના લોર, ફાચરિયા, હેમાડ, માણસા તેમજ ખંભાળિયા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તો રાજુલા તાલુકાના માંડરડી, મોરંગી, આગરિયા, ધારેશ્વર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં હાલ સર્વત્ર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 1.5 ઇંચથી 1.25 ઇંચ સુધી વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં પણ પૂર આવ્યા છે. ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે, જ્યારે હાલ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ 21 અને 22 ઓગસ્ટની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેર ઉપરાંત અન્ય તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ગારિયાધાર શહેર તથા આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં 2-2.5 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ પડતાની સાથે જ નદી નાળાઓ છલકાઈ ગયા છે. વરસાદ પડતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે. જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પર આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ. બંગાળની સિસ્ટમ ગુજરાતમાં કરશે રેલમ છેલ. ગુજરાતમાં અનેક ભાગોમાં વિરામ બાદ વળી પાછી હવે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ, નવસારી, દમણમાં ભારે વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. 26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં 4 ઇંચ, જ્યારે ચીખલી અને ક્વાંટમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. લસાણા, નાંદોદ અને ગારિયાધારમાં 2.5 ઇંચ વરસાદ, છોટાઉદેપુર, પાવી, જેતપુર, ભરૂચ અને ડોલવણમાં 2-2 ઇંચથી વધુ વરસાદ, ગળતેશ્વર, સાગબારા, ગણદેવી, ખેરગામ, કઠલાલમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે. અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. 26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આગામી તારીખ 23-26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે, કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાંને મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવશે. અરબસાગરની સિસ્ટમ મજબૂત થશે. ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે. તેમણે કહ્યું છે કે 24 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. 20-25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ પ્રકારના વરસાદના ઝાપટા પડશે. ગુજરાતમાં સરેરાશ 27% વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની અછતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદના લીધે વરસાદની ઘટ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 33 માંથી 20 જિલ્લામાં વરસાદની અછત છે, જેમાંથી 13 જિલ્લામાં 20% કરતાં વધુ વરસાદની અછત હોવાથી ઓરેન્જ એલર્ટમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23% વરસાદની ઘટ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે અને કોણે બહાર નીકળતી વખતે સતર્ક રહેવું પડશે તે ખાસ જણાવાયું છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ વગેરે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 ઓગસ્ટે એટલે કે આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો લોકોએ સાચવીને રહેવું. 24 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 25 ઓગસ્ટના રોજ ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 અને 27 ઓગસ્ટના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈ વલસાડ સુધીમાં મેઘમહેર થઈ છે. આવામાં આજે બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ શરૂ થયો છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 2 ઇંચ વરસાદ પડતા ગામમાં નદીઓ વહેતી થઈ છે, જ્યારે રામગઢની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમરેલીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા, અમરેલી, લીલિયામાં ધોધમાર પડ્યો છે, જ્યારે ગાધકડા ગામમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. 2 ઇંચ વરસાદ પડતા ગામમાં નદીઓ વહેતી થઈ છે. રામગઢની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. સાવરકુંડલાના રામગઢ, લીખાડા, ગાધકડા, વીજપડી, આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રામગઢ અને બાઢડા પંથકમાં સારો વરસાદ થતાં ખેતી પાકને ફાયદો થશે. અમરેલી પંથકમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, જ્યારે લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ થબકતા રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી બાજુ ગીર સોમનાથમાં ભારે ગરમીના બફારા બાદ ગીરમાં વરસાદી માહોલ છવાયો છે. તાલાલા ગીરના માધુપુર અને ધાવા ગીરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદના આગમનથી ગીરના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થયા બાદ સાંજે કચ્છ સુધી મેઘ સવારી પહોંચી છે. રાપર શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.
આજે સવારથી જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારીમાં વરસાદ શરૂ થયો હતો, જે બાદ હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થયા બાદ સાંજે કચ્છ સુધી મેઘ સવારી પહોંચી છે. રાપર શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. અહીં એક કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ વચ્ચે રાપર શહેર, નંદાસર, રવ, કલ્યાણપર, સલારી, ગેડી, ફતેહગઢ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા છે. હતારાપરમાં 1.5-2 કલાક સુધી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરની મુખ્ય બજારોમાં નદીઓ વહેતી થઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે ગારિયાધાર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગારિયાધાર, ચોમાલ, વાવડી, પરવડીમાં વરસાદ પડતા ખેડૂતોને રાહત થઈ છે. ચારોડિયા, સુરનગર, માંડવી, નવાગામ, દમરલામાં પણ વરસાદ પડ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગીર મધ્ય જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ગીર, ગઢડા, ઉનાના ગામોમાં નદીઓમાં પૂર આવ્યા છે. ઉનાના નાના સમઢિયાળી ગામેથી વહેતી માલણ નદીમાં પૂર આવ્યા છે. 10 કલાકમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાડમાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. ગારિયાધારમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ડાંગના આહવા અને ડોલવણમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. ગણદેવી, ખેરગામમાં 1.25 ઇંચ વરસાદ અને સાગબારા, કામરેજ અને કપરાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારથી રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં વરસાદ શરૂ થયો હતો, જે બાદ હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. જ્યારે વરસાદના આંકડાની વાત કરીએ તો 10 કલાકમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ પડ્યો છે, જ્યાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણમાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો. ગારિયાધારમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, જ્યારે ડાંગના આહવા, ડોલવણમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, ગણદેવી, ખેરગામમાં 1.25 ઇંચ વરસાદ, સાગબારા અને કામરેજમાં પણ ભારે વરસાદ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈને વલસાડ સુધીમાં મેઘમહેર છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા જોવા મળી રહ્યા છે. સુરતના માંગરોળ, કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો છે. કામરેજના ધોરણ, પારડી, ગલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે, તો નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગણદેવી, ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભરૂચના અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. અંકલેશ્વર GIDCના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈ વલસાડ સુધીમાં મેઘમહેર થઈ છે. આવામાં આજે બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગીર સોમનાથ અને અમરેલીમાં પણ વરસાદ શરૂ થયો છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 2 ઇંચ વરસાદ પડતા ગામમાં નદીઓ વહેતી થઈ, જ્યારે રામગઢની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ અને તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર 7 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લા કવર છે, જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. બીજા દિવસે એટલે કે આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.